કે છેલ્લા 3 મહિનાની અંદર ભારતથી આવતા સ્ટુડન્ટોની સંખ્યામાં 86% જેટલો ઘટાડો થયો છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે અત્યાર સુધી એવું સાંભળીએ છીએ કે કેનેડા જવાનો, વિદેશમાં જવાનો ક્રેઝ તો છે જ, પરંતુ એમાં કેનેડા જવાનો ક્રેઝ બહુ વધારે છે. ભારતના ઘણા બધા લોકો કેનેડા જાય છે અને ગુજરાતીઓની અંદર પણ કેનેડા જવાનો જબરજસ્ત ક્રેઝ છે. પરંતુ તાજેતરની અંદર કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટરે જે આંકડા જાહેર કર્યા એ ચોંકાવનારા છે. એમણે એમ કીધું કે છેલ્લા 3 મહિનાની અંદર ભારતથી આવતા સ્ટુડન્ટોની સંખ્યામાં 86% જેટલો ઘટાડો થયો છે. તો દર્શક મિત્રો, આના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે મીડિયા સાથેની વાતમાં એક જાણકારી આપી કે ભારતથી જે સ્ટુડન્ટો કેનેડા ભણવા આવે છે એની સંખ્યામાં 86% જેટલો ઘટાડો છેલ્લા 3 મહિનામાં થયો છે. ગયા વર્ષે 2023માં જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની અંદર ભારતથી જે સ્ટુડન્ટો સ્ટડી પરમિટ માટે જતા હતા એવા સ્ટુડન્ટોની સંખ્યા 1.8 લાખ હતી. જુલાઈથી સપ્ટેમ્બર 2023ની વાત કરું છું. ઓકે, હવે બીજું, અત્યારના જે 3 મહિના છે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023, તો આ 3 મહિનાની અંદર ભારતથી માત્ર 14,000 વિદ્યાર્થીઓ જ આ સ્ટુડન્ટ પરમિટ એટલે ભણવા માટે ગયા છે. એટલે એમણે એમ કીધું કે 3 મહિનામાં 86% ઘટાડો થયો છે. અને સાથે સાથે ઇમિગ્રેશન મિનિસ્ટરે એમ પણ કીધું કે કેનેડા અને ભારતની વચ્ચે જે રાજદ્વારી સંબંધો વણસ્યા છે એની આ અસર છે અને એને કારણે ભારતીય સ્ટુડન્ટો હવે કેનેડામાં બહુ જ ઓછી સંખ્યામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, તમને એક ઘટના યાદ અપાવી દઈએ કે 18 સપ્ટેમ્બર 2023 એ દિવસે કેનેડાએ ભારત ઉપર એવો આક્ષેપ લગાવ્યો હતો કે આતંકવાદી જે નિજ્જર છે એની હત્યામાં ભારતનો હાથ છે, અને એ પછી બંને દેશોની વચ્ચે ખાસ્સા એવા સંબંધો વણસી ગયા હતા. મિનિસ્ટરે એમ કીધું કે અત્યારે ભારતમાં અમારા જે કેનેડિયન અધિકારીઓ છે એની સંખ્યા માત્ર 21 જેટલી છે. હવે આ જે ઘટના બની એ પછી ભારતે સ્ટેપ લીધા, કેનેડાએ સ્ટેપ લીધા, ઘણા બધા એવા સ્ટેપ લેવામાં આવ્યા અને એને કારણે છેલ્લા 3 મહિનાની અંદર ભારતીય સ્ટુડન્ટોની સંખ્યામાં ખાસ્સો એવો મોટો, 86% એટલે ખાસ્સો એવો મોટો ઘટાડો આવ્યો છે. હવે સાથે સાથે તમને એ પણ માહિતી થોડીક આપી દઈએ કે કેનેડાની અંદર ભારતીયોની જે વસવાટની જે શરૂઆત છે એ બહુ વર્ષોથી છે. 1897ની અંદર ક્વીન વિક્ટોરિયા સાથે ગયેલી સૈન્ય ટુકડીઓમાં ભારતીયો પણ સામેલ હતા, અને સૌથી પહેલાં કેનેડા જનારા ભારતીયનું નામ છે રિસાલેદાર મેજર કેસરી સિંહ. અને એ પછી ધીમે ધીમે કેનેડાની અંદર ભારતીયોની વસ્તી વધતી જ ગઈ. અને 2021નો જે એક છેલ્લો રિપોર્ટ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે કેનેડાની જે ટોટલ વસ્તી છે એમાંથી 18 લાખ ભારતીયો છે, એટલે 51% જેટલા ભારતીયો ત્યાં ગાડી વસે છે, અને એમાંથી 7.7 લાખ જે છે એ શીખ લોકોની વસ્તી છે. એ સિવાય ગુજરાતીઓની પણ કેનેડાની અંદર ખાસી એવી મોટી સંખ્યા છે. કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટરે એમ કીધું કે અમને નજીકના મહિનાઓમાં કે નજીકના વર્ષોની અંદર એવું લાગતું નથી કે ભારતીય સ્ટુડન્ટોની સંખ્યા વધે. જ્યાં સુધી બંને દેશોના સંબંધો નહીં સુધરે ત્યાં સુધી ભારતીય સ્ટુડન્ટોની સંખ્યા વધે એવું અમને લાગતું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.